अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, न्यूज हाई स्कूल यूट्यूब चैनल पर आपनो हार्दिक स्वागत छे। हूँ मुदस्सर सिपाही। आज आप फिजिक्स नो अभ्यास करशु। फिजिक्स में चैप्टर नंबर 1 एनी अंदर आप कंटीन्युअस आपका लेक्चर चालू है। आप नव टॉपिक है आजनो, जे आज भणवानो छे ए टॉपिकनो नाम छे विद्युत क्षेत्र। हवे विद्युत क्षेत्र नो आपणे आज अभ्यास करशुं। एक्चुअलमां आपणे अत्यार सुधी जोईए तो चेप्टर नंबर 1 नी अंदर आपणे विद्युत बळ आ शब्द मेळव्यो, एटले के आ शब्द विशेनी संपूर्ण समजूती मेळवी। हवे विद्यार्थी मित्र तमे अहींया जो विद्युत बळने ज आपणे साथे રાખીને વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો। ચલો તમે અહીંયા જોઈ શકો છો, ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ એક વિદ્યુત ભાર કેપિટલ Q છે। હવે આ કેપિટલ Q વિદ્યુત ભાર ને આપણે એવું વિચારીએ કે એની આસપાસ કોઈ બીજો વિદ્યુત ભાર આવશે તો એના ઉપર બળ લાગશે, કેમ કે એ આપણને કુલમ બળની અંદર આ વાત આપણે કહી। એટલે કે કુલમના નિયમની અંદર આ વાત કરી કે બે વિદ્યુત ભારો એકબીજાની આસપાસ આવે ત્યારે એમની વચ્ચે વિદ્યુત બળ લાગશે। હવે આપણે આ વિદ્યુત ભારની બાજુમાં કોઈ એક સ્મોલ ક્યુ વિદ્યુત ભારને લઈ આવીએ તો આપણને ખબર છે, ધારો કે આ બંને વચ્ચેનું અંતર આપણે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે કહી લઈએ ક્યાં છે, તો આ બંને વચ્ચે કેટલું બળ લાગશે? F is equal to K capital Q small Q upon R square, આટલું બળ લાગશે। હવે આ વાતને આપણે થોડી ટ્વાઇસ એમ કરીએ કે ધારો કે આ વિદ્યુત ભાર નથી, ત્યારે શું થતું હશે? ચલો વિદ્યુત ભાર છે એટલે આના કારણે આના ઉપર બળ લાગે છે, આ વાત આપણને બેઝિક સમજાય। પણ ધારો કે આ વિદ્યુત ભાર અહીંયા નથી તો તો આની જે અસર અત્યારે જોવા મળે છે એ અસર પણ નાબૂદ થઈ જશે કે અસર જોવા મળશે? આ વાત મિત્રો એક સિમ્પલ આપણે અગાઉ વિજ્ઞાનનો જ્યારે નીચલા ધોરણની અંદર એટલે કે 8, 9, 10માં અભ્યાસ કરતા ત્યારે આપણે સામાન્ય પ્રયોગો કરતા। કેવા પ્રયોગો? તમને યાદ હોય તો કોઈ એક ચુંબક છે એની આજુબાજુ આપણે કોઈ વસ્તુ લઈ જવાની ચોટી જતી ચુંબકની આસપાસ। હવે અહીંયા કંઈક એવું જ છે કે આ વિદ્યુત ભાર અહીંયા આવે છે ત્યારે બળ લાગે છે, હવે નથી તો બળ લાગતો નથી। એનો મતલબ કે આવે છે ત્યારે બળ લગાડે છે, પણ જતો રહે ત્યારે આની અસર તો છે જ। કેવી રીતે સમજાવું? ચુંબક છે એની આસપાસ કોઈ વસ્તુને લઈ જાવ તો ચોટી જશે, નથી લઈ જતા ત્યારે તો કે નથી લઈ જતા ત્યારે એની આસપાસ શું છે? એ ચુંબકની અસર તો છે, પણ એ અસરની ઇફેક્ટ ત્યારે જ જોવા મળશે જ્યારે એની આસપાસ કોઈ બીજો વિદ્યુત ભાર આવે। જ્યાં સુધી નહીં જોવા મળે, ક્યાં સુધી નહીં જોવા મળે? ત્યાં સુધી કોઈ એના સંપર્કમાં આવશે નહીં, બરાબર? કોઈ સામાન્ય વાત છે કે કોઈ કૂતરો ગાંડો થઈ ગયો હોય તો એ ક્યારે નુકસાન કરશે? તમે એના એરિયામાં પહોંચશો ત્યારે। કૂતરો માંડવી ગાંડો થયું તો ભુજમાં કોઈ નુકસાની નથી। એવી જ વાત અહીંયા છે કે આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે આસપાસ, જે શબ્દને હું ફર્સ્ટ ટાઈમ આપણે ઉપયોગ કરીએ વિદ્યુત ક્ષેત્ર, મતલબ કે આ વિદ્યુત ભારની આસપાસ એની કંઈક એવી અસર છે જે અસરને વૈજ્ઞાનિકોએ વિદ્યુત ક્ષેત્ર શબ્દથી પ્રયોજન કર્યું। હવે એ વિદ્યુત ક્ષેત્રની આપણે વિચારણા કરીએ, એ વિદ્યુત ક્ષેત્ર ક્યારે અસરકારક હોય છે? સમજો, જ્યારે એની આસપાસ કોઈ વિદ્યુત ભાર આવશે ત્યારે એ બળ લગાડશે, પણ જ્યારે નથી આવતો ત્યારે તો કે ત્યારે એ વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર એની આસપાસ પથરાયેલું છે। હવે આ પથરાયેલું છે ચેક કરવા માટે આપણે કંઈક પરીક્ષણ માટે કંઈક લેવું જોઈએ,
ફોર એક્ઝામ્પલ કે આપણો કોઈ એક ઉદ્ગમ વિદ્યુતભાર છે અને આપણે કહીએ કે કેપિટલ ક્યુ જેને આપણે સોર્સ વિદ્યુતભાર અથવા તો સ્ત્રોત વિદ્યુતભાર કહી શકાય, બીજી ભાષામાં કહીએ તો ઉદ્ગમ વિદ્યુતભાર, મતલબ આ સ્ત્રોત વિદ્યુતભાર કે જેનું વિદ્યુત ક્ષેત્ર અત્યારે અહીંયા આસપાસના વિસ્તારમાં પથરાયેલું છે. હવે આપણને ખબર નથી એ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે, આપણે શું કરવું છે? એ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, એના વિશેની જાણકારી જોઈએ છે. હવે એ જાણકારી આપણને જોઈતી હોય તો આપણે શું કરશું કે આનું પરીક્ષણ કરવા માટે આપણે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર લેશું. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આપણે એક ટુ ડાયમેન્શન પદ્ધતિની અંદર જ આગળ વાત કરી એટલે ડાયરેક્ટ એનું આપણે સદિશ સ્વરૂપ સમજી શકીએ, બરાબર. એનું સદિશ સ્વરૂપ ડાયરેક્ટ તમારે સમજવું હોય તો પણ સમજી શકાય. હવે અહીંયા આપણો આ સ્ત્રોત વિદ્યુતભાર છે, હવે આ સ્ત્રોત વિદ્યુતભારની આસપાસ કઈ ક્ષેત્ર ધરાવે છે, આ ક્ષેત્રનું પરીક્ષણ કરવા માટે આપણે એક અહીંયા કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભાર જેને હું કહીશ પરીક્ષણ વિદ્યુતભાર. શું કહીશ? પરીક્ષણ વિદ્યુતભાર. એનો મતલબ પરીક્ષણ વિદ્યુતભારની મદદથી આપણે શું કરશું તો કે આપણા સ્ત્રોત વિદ્યુતભારની આસપાસ જે વિદ્યુત ક્ષેત્ર છે એનો આપણે અભ્યાસ કરશું. તો હવે આ બંને વચ્ચેના અંતરને આપણે બની શકે સદિશ આર હોય, કેવી રીતે આપણને ખબર કેમ કે આનો સદિશ આર વન હોય, આનો આર ટુ હોય, પછી આર ટુ વન. હું એટલો બધો ડીપમાં જતો નથી, આપણે બળના સદિશ સ્વરૂપમાં જોઈ લીધું. હવે આ પરીક્ષણ વિદ્યુતભારને કારણે આના ઉપર કેટલું બળ લાગશે એ જોઈએ છે. તો આપણે શું કરશું? એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન, ક્યુ વન એટલે આ ચલો કેપિટલ ક્યુ, ક્યુ ટુ એટલે અપોન ઈ બંને વચ્ચેના અંતરનો સ્ક્વેર, આર સ્ક્વેર. જો એ સદિશ સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા આપણે શું દર્શાવશું? એની દિશાનો એકમ સદિશ. ખાલી સદિશ લખશો તો અહીંયા કેવું આવશે? એકમ સદિશ લખો. તો એનો મતલબ પરીક્ષણ વિદ્યુત ભાર પર આટલું બળ લાગે છે. કેમ લાગે છે? કેમ કે અહીંયા કોઈ સ્ત્રોત વિદ્યુતભાર પહેલેથી જ છે, એટલા માટે પરીક્ષણ વિદ્યુતભાર પર એના હિસાબે બળ લાગે છે. તો હવે આપણે ચર્ચા કરવી છે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? ડેફિનેશન વડે સમજવું હોય તો આ પરીક્ષણ વિદ્યુતભારને આપણે નજીક લઈ જઈશું તો બળનું મૂલ્ય અલગ હશે, દૂર લઈ જઈશું તો બળનું મૂલ્ય અલગ હશે. એનો મતલબ કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય તમે કેટલું લ્યો છો એના પર કોઈ જ ક્ષેત્ર ડિપેન્ડન્ટ નથી. આનું વિદ્યુત ક્ષેત્ર આના મૂલ્ય ઉપર આધારિત નથી. તો આ કેટલા અંતરે દૂર છે, વધુ દૂર છે, ઓછું દૂર છે, મતલબ ડિસ્ટન્સ. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર કેના પર આધારિત છે? અંતર. કેવી રીતે એ આપણે જોઈએ. એના પહેલા આપણે ડેફિનેશનના બે ત્રણ એક લાઈનમાં એની ડેફિનેશન સમજવાનો અભ્યાસ કરીએ. એની ડેફિનેશન શું હોય છે? તો એની સિમ્પલ ડેફિનેશન છે કે એકમ ધન વીજ ભાર દીઠ, ધન વિદ્યુત ભાર દીઠ એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતું વિદ્યુત બળ, એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતું વિદ્યુત બળ. એનો મતલબ કે એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા વિદ્યુત બળને આપણે શું કહીએ છીએ? બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એનો મતલબ અહીંયા આપણો જે આ પરીક્ષણ વિદ્યુત ભાર રહ્યો એને આપણે એકમ વિદ્યુત ભાર ગણી લઈએ તો આને આપણે આગળ પાછળ કરશું તો એના પર બળ અલગ અલગ હશે. એનો મતલબ આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અલગ, આને આગળ લઈ જાઓ અહીંયા બિંદુએ લ્યો, આ બિંદુ
લીધે અલગ અલગ બિંદુએ લાગતો વિદ્યુત બળ અલગ અલગ છે. એનો મતલબ કે જેમ જેમ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતું જાય, એટલે કે વધતું જાય અથવા તો ઘટતું જાય, એમ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાય છે. હવે આ ડેફિનેશન પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. વિદ્યુત ક્ષેત્રને આપણે કહી દઈએ E of R, મતલબ કોઈ R સ્થાન પાસે અહીંયા શું એ એકમ ધન વીજભાર દીઠ લાગતો વિદ્યુત બળ. એનો મતલબ કે F of R upon એકમ ધન વીજભાર, એટલે જેને આપણે કીધું સ્મોલ Q, જેને આપણે શું કીધું સ્મોલ Q. હવે બળ કેટલું લાગે છે? અગાઉ જ આપણે મેળવેલું છે, જોઈએ તમે અહીંયા કે સ્મોલ કેપિટલ Q સ્મોલ Q upon R square. ચલો E of R is equal to K capital Q small Q upon R square into R cap divided by શું છે small Q. Small Q small Q cancel. એનો મતલબ E of R is equal to K capital Q upon R square into R K. તો આ આપણને મળી ગયું આપણા સ્ત્રોત વિદ્યુત ભાર કેપિટલ Q ને કારણે એની આસપાસના વિસ્તારમાં ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્ર. શું મળી ગયું? કેપિટલ Q વિદ્યુત ભારને કારણે એની આસપાસના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે આ વિદ્યુત ક્ષેત્ર તમે અહીંયા જો મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી. આ વિદ્યુત ક્ષેત્રમાં ક્યાંય પરીક્ષણ વિદ્યુત ભાર આવેલો નથી. એનો મતલબ પરીક્ષણ વિદ્યુત ભાર માત્ર ટેસ્ટિંગ માટે છે, એના પર આધારિત નથી. એનો મતલબ આ સ્ત્રોત વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુત ભાર પર આધારિત નથી. પહેલી વાત. બીજી વાત, કેપિટલ ક્યુ હોય, કેપિટલ ક્યુ એનો મતલબ કે સ્ત્રોત વિદ્યુત ભારના મૂલ્ય પર આધાર રાખે છે, રાઈટ? સ્ત્રોત વિદ્યુત ભારના મૂલ્ય પર આધાર રાખે છે. હવે બીજી વાત, આર સ્ક્વેર ડિસ્ટન્સ, એનો મતલબ અંતર સાથે એ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એનું મૂલ્ય જોવા મળે છે. એનો મતલબ E is inversely proportional to R square. જેમ જેમ અંતર વધતું જશે ને, અહીંયા ને જોઈ શકાય, અંતર વધશે એમ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થતું જશે? ઘટતું જશે. અને જેમ જેમ સ્ત્રોત વિદ્યુત ભારનું મૂલ્ય વધશે એમ એમ એનું મૂલ્ય કેવું થતું જશે? ઇન્ક્રીઝ વિદ્યુત ક્ષેત્ર. ચલો વિદ્યુત ક્ષેત્રની બેઝિક વાત થઈ ગઈ. હવે વિદ્યુત ક્ષેત્ર બે પ્રકારના વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવે, એક ધન વિદ્યુત ભારને કારણે, એક ઋણ વિદ્યુત ભારને કારણે. હવે તમે જો આપણે થોડી વાર પૂરતો આ ધન વિદ્યુત ભાર છે તો આની બાજુમાં કોઈ એકમ ધન વીજભાર આવશે તો એ બહારની તરફ બળ લગાડશે તો અંદરની તરફ સ્વાભાવિક છે. અહીંયા ધન વીજભાર હોય અને આ વિદ્યુત ક્ષેત્ર ધન વીજભાર ભાર હોય તો આ ધન વીજભાર આને શું કરશે? ધક્કો લગાવશે. શું કરશે? ધક્કો લગાવશે. એનો મતલબ હંમેશા ધન વિદ્યુત ભારિત કોઈ ધન વિદ્યુત ભારિત કણ હોય ને એનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય. જો અહીંયા એરો જો, હવે આની જગ્યાએ હું ઋણ વિદ્યુત ભાર લઉં તો ધારો કે હું અહીંયા એક ઋણ વિદ્યુત ભાર લઉં, એનું વિદ્યુત ક્ષેત્ર હોય તો એકમ ધન વીજભારને એ શું કરશે? પોતાની તરફ આકર્ષે કે અપાકર્ષે? આકર્ષે. તો એના વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? અંદરની તરફ. આગળ એનો મતલબ તમને જોઈ શકો છો કે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની તરફ હોય, જ્યારે ધન વિદ્યુત ભારનું
विद्युत क्षेत्र बाहर की तरफ और ऋण विद्युत भार नो विद्युत क्षेत्र अंदर की तरफ होय छे। समझाई गया बात क्लियरली? चलो तो એનો મતલબ આ ધન વિદ્યુત ભાર નો વિદ્યુત ક્ષેત્ર જે બહાર ની તરફ છે અને ઋણ વિદ્યુત ભાર નો વિદ્યુત ક્ષેત્ર જે અંદર ની તરફ છે। હવે 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 આની અંદર આપણે વાત કરીએ તો આનો આપણે એકમ જોઈએ છે। એકમ કેમ મળશે? તો કે એકમ અહીંથી આપણને મળશે બરાબર કે એકમ ધન વીજ ભાર દીઠ લાગતો બળ। હવે આપણને ખબર છે આપણે E નો એકમ જોઈએ। E નો એકમ, હવે E નું સૂત્ર એમ કહે છે કે અહીંયા બળ છે, અહીંયા વિદ્યુત ભાર છે, તો બળ નો એકમ શું થશે ભાઈ? ન્યૂટન। અને વિદ્યુત ભાર નો એકમ શું થશે? કુલમ્બ। શું થશે? કુલમ્બ। હવે આપણે આને જો પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો કેમ બનશે? પારિમાણિક સૂત્ર આપણને ખબર છે કુલમ્બની જગ્યાએ શું લખી શકાય? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ। આ વાત મેં તમને અગાઉ કરેલી છે કે આના પહેલા કરેલી છે, તો એનો મતલબ કુલમ્બની જગ્યાએ આપણે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખી શકીએ અને ન્યૂટનની જગ્યાએ આપણે શું લખશું? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર। હવે આપણે ઈ નું પારિમાણિક સૂત્ર બનાવીએ તો E ના એકમ ન્યૂટન ની જગ્યાએ શું થશે? kg મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ અહીંયા છેદમાં ન્યૂટન ના છેદમાં, આ તો માત્ર ન્યૂટન નું થયું, હવે કુલમ્બ નું બાકી છે। કુલમ્બ ની જગ્યાએ શું લખશું? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ। તો હવે આપણે આનું પારિમાણિક સૂત્ર બનાવીએ તો m, m એટલે માસ, માસ દર્શાવતો એકમ શું છે? કિલોગ્રામ, એટલે m1। પછી l એટલે લેન્થ, લેન્થ દર્શાવતો એકમ મીટર છે, એક વાર છે, અંશમાં છે, એટલે l1। પછી t એટલે ટાઈમ, ટાઈમ દર્શાવતો એકમ સેકન્ડ છે, બે વાર અહીંયા ને એક વાર અહીંયા, ત્રણ વાર, પણ ત્રણે ત્રણ વાર ક્યાંય? છેદમાં, છેદમાં છે, તો આપણે અહીંયા શું લખશું? -3। અને એ એટલે એમ્પિયર ને દર્શાવવા માટે આપણે એક વાર છે, પણ અહીંયા છે છેદમાં છે, એટલે -1। તો આજે આપણે વિદ્યુત ક્ષેત્રની ઓલમોસ્ટ ચર્ચા કરી, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરશું। થેન્ક યુ।